હાય ફ્રેન્ડ્સ, બધા મજા કરો છો ને? ચાલો ચાલો બાળકો, તમે આગળના ભાગમાં વાક્યની રમત શીખી ગયા. શીખ્યા ને? તો વાક્યને કઈ રીતે અલગ અલગ રીતે બોલાય છે એ બધું તમે સમજી ગયા. સમજ્યા ને? હા, તો ચાલો આપણે આજે શું કરવાના છે ખબર છે તમને? જો પાસાર આમ પણ હોય તેમાં આપણે શબ્દો દ્વારા વાક્ય બનાવવાના છે. શું? શબ્દો દ્વારા વાક્ય બનાવતા શીખવાનું છે. તો ચાલો આપણે શરૂ કરીએ. જુઓ બાળકો, અહીં શું કરવાનું છે? ક થી શરૂ થતા શબ્દો યાદ કરીને લખો. અહીં કેટલાક શબ્દો ક થી શરૂ થઈ છે તે અહીં લખેલા છે. તો આપણે બીજા શબ્દો બનાવવાના છે. જુઓ, કેળી, કાગળ, કાકા, કાળું, કાપી, કાચ, કાલ. હવે બીજા શબ્દો આપણે લખીએ. તો ક પરથી બીજા કયા શબ્દો આવશે? તમે કાગળને સેનાથી કાપો છો? કાતર. તો અહીં આપણે કાતર લખીશું. હવે બીજો શબ્દ કયો આવશે ક પરથી? પક્ષી છે, ખબર છે તમને? હા, કોયલ. પછી બીજું પક્ષી કયું છે? કાગડો. પછી મમ્મી શું કરે છે ઘરમાં? કામ. અને તમે કપડાં જે પહેરો છો તો તે શેમાંથી બને છે? કાપડ. જુઓ, આ જે શબ્દો છે તેના પરથી અહીં વાક્યો બનાવેલા છે. તો અહીં ઉદાહરણ આપ્યું છે, આપણે વાંચીએ. કાકાએ કેળી કાપી. તો જુઓ, અહીં કાકાએ કેળી કાપી આ રીતે વાક્ય બનાવેલું છે. અને નીચેના વાક્યમાં એક શબ્દ ઉમેરેલો છે, કયો? જુઓ, કાગળથી. તો કાકાએ કાગળથી કેળી કાપી. પછી નીચેના વાક્યમાં શું કર્યું છે? જુઓ, કાકાએ કાગળથી કાચની કેળી કાપી. એટલે એક એક શબ્દ ઉમેરીને વાક્યો બનાવવાના છે. હવે આપણે અહીં બીજું વાક્ય લખવાનું છે એક શબ્દ ઉમેરીને. તો અહીં ઉપરથી આપણે એક શબ્દ ઉમેરીને વાક્ય બનાવીએ છીએ. તો જુઓ, કાકાએ કાળા કાગળથી, તો આપણે કાળો શબ્દ ઉમેરીએ છીએ. તો અહીં જુઓ, કાકાએ કાળા કાગળથી કાચની કેરી કાપી. હવે આમાં બીજો શબ્દ ઉમેરીને લખવાનું છે. તો આપણે બીજો શબ્દ કાલ ઉમેરીએ છીએ. તો જુઓ, કાકાએ કાલે કાળા કાગળથી કાચની કેરી કાપી. આ રીતે આપણે વાક્યો બનાવવાના છે. અહીં જુઓ, પ થી શરૂ થતા શબ્દો યાદ કરીને લખો. તો આપણે પ થી શબ્દો બનાવીને લખવાના છે. તો જુઓ, આપણે પ્રાર્થના લખીએ છીએ. પ્રાર્થના. હવે પ પરથી બીજો શબ્દ આપણે
पापड लखीए छीए। पछी पापड़ी। हवे पछी। पछी शू लखीशु बारको? पाड़ियो। पछी पत्थर। अने तमे सेना पर लखो छो? पेपर। पछी सेना थी लखो छो आपरे? आपरे सेना थी लखे बारको? पेंसिल। पछी तमे उत्तरार पर शू चगाओ छो आकाशमा? पतंग। तमे होरी मा रंग सेना वडे लगाओ छो? पिचकारी। हवे बाकी ना शब्दों तमे लगजो। हवे जुओ अही आपरे प थी शुरू थता शब्दों थी वाक्य बनावी आगर वधारवानु छे। हवे अही आ शब्दोनो उपयोग करीने आपणे वाक्य बनाववानुं छे अने तेने आगर वधारवानुं छे। तो जुओ पहेलुं वाक्य आपणे बनावीए। प्रार्थनाए पापड, पाड्यो। હવે એમાં બીજો શબ્દ ઉમેરીશું। પ્રાર્થનાએ પાપર, પેન્સિલથી, પાડ્યો। હવે બીજો શબ્દ ઉમેરીએ। પ્રાર્થનાએ પાપડ, પતંગ, પેન્સિલથી, પાડ્યો। અહીં પતંગ શબ્દ ઉમેર્યો છે। અહીં આપણે પછી શબ્દ ઉમેરીએ। જુઓ પ્રાર્થનાએ પાપડ, પછી પતંગ, પેન્સિલથી, પાડ્યો। આ રીતે આપણે પ થી વાક્યો બનાવીને આગળ વધારવાના છે। હવે અહીં જુઓ આપણે મ થી શરૂ થતા શબ્દો યાદ કરીને લખવાના છે। તો અહીં મ પરથી આપણે મામા શબ્દ લખીએ। હવે મ પરથી બીજો કયો શબ્દ આવશે? માટલા। પછી માપના, પછી માટીના, પછી માંગ્યા। હવે કયો શબ્દ? મંગળ પ્રસંગ। પછી કયો શબ્દ આવશે? મરઘી। પછી કયો શબ્દ બાળકો? મગર। હવે ચાર શબ્દો છે તે તમારે જાતે લખવાનું છે। હવે આ શબ્દો પરથી અહીં આપણે વાક્ય બનાવીને તેને આગળ વધારીશું। જુઓ અહીં આપણે પહેલું વાક્ય શબ્દ પરથી બનાવીએ। તો મામાએ માટલા
માંગ્યા. હવે એમાં બીજો શબ્દ ઉમેરીએ તો મામાએ માટીના માટલા માંગ્યા. હવે બીજો શબ્દ ઉમેરીએ તો માપના, તો અહીં શું આવશે? મામાએ માપના માટીના માટલા માંગ્યા. હવે આ વાક્યમાં બીજો શબ્દ ઉમેરીએ મંગળ પ્રસંગ, તો મામાએ મંગળ પ્રસંગે માપના માટીના માટલા માંગ્યા. તો આ રીતે મના શબ્દ પરથી આપણે વાક્યો બનાવીને આગળ વધારવાના છીએ.